દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અનુદાન પ્રાપ્ત કરવાના ત્રણ ચરણ, ઉપાસના, સાધના અને આરાધના. ઉપાસના કોની? ભગવાનની, જે સર્વવ્યાપી છે, જે સર્વગુણ સંપન્ન છે, એની ઉપાસના. અને ગઈકાલે તો આપણે સંકલ્પ લીધો કે કોઈ પણ ધર્મને અપનાવતા હોય ને તમે, એ ધર્મને છોડવા માટે નથી નીકળ્યા અમે. આજે કોઈ તાકાત નથી અમારી કે કોઈને કંઈ કહી શકીએ. વારંવાર કહું છું, એ શક્તિ અને પ્રેરણા ભરનાર તો એ સદગુરુ છે, એની શક્તિ આજે કામ કરી રહી છે. અને ત્યારે આ યુગની વિષમ પરિસ્થિતિમાંથી માનવને બચાવવા માટે ધૈ અને ધરતી ઉપર એ ગાયત્રી રૂપી જ્ઞાન ગંગાને ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. અને આજે જે ઘરની અંદર ગાયત્રી મહામંત્રની ઉપાસના થતી હશે ને, એ ઘરનું તમામ સંકટો દૂર થનાર છે. અને એટલે ઉપાસનાનો ક્રમ બનાવે આપણા જીવનની અંદર. સવારના સમયે, બ્રહ્મમુહૂર્તના સમયે, એ જગત જનની માં જગદંબા, વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા, માં ગાયત્રીની પાસે બેસી જઈએ. કારણ આ સંસારનો નિયમ છે. આ સંસારમાં પણ જુઓ, તમે કોઈ મોટી વ્યક્તિની પાસે બેઠા હોય ને તો તમને પણ એવી નજરે જુઓ. કોઈ કલેક્ટરની પાસે બેઠા હોય તો લોકોને એમ થાય કે આ તો એને મોટા કલેક્ટરની સાથે ઓળખાણ છે. આપણને સૌને ખ્યાલ છે કે જ્યારે એ બ્રાહ્મણની દીકરીના મેરેજ, હે, એના લગ્ન નક્કી થવા આવ્યા છે, બ્રાહ્મણે એનું તમામ મૂડી વપરાય ન જાય એટલે એને એક શેઠને ત્યાં ગીરવે મૂકી. એને હતું જ કે મારી દીકરી લગ્ન જેવી થઈ રહી છે અને લગ્ન નજીક આવે ને એટલે હું મારી મૂડી લઈ આવીશ, મારી દીકરીના સારી રીતે લગ્ન કરીશ. પણ જેવા એનું રકમ મૂકી હતી, મૂડી મૂકી હતી, એ લેવા ગયા એટલે શેઠની દાનત બગડી. શેઠે કહ્યું કે તે ક્યાં મૂકી છે? બ્રાહ્મણને વિશ્વાસ હતો શેઠ ઉપર એટલે કઈ ચિઠ્ઠી ન લખાવી. અને બ્રાહ્મણ હતો ગાયત્રી ઉપાસક. બ્રાહ્મણને તો સિદ્ધ થયેલી છે ગાયત્રી. ગાયત્રી મહામંત્ર કરીએ એટલે ગાયત્રી પ્રસન્ન થઈ જાય. દેવી સવારના સમયે કે રાત્રિના સમયે આવીને આપણને દર્શન ન દઈ જાય. ગાયત્રી મંત્ર કરવાથી ગાયત્રી માતા હંસ ઉપર આવીને આપણને દર્શન આપવા ન આવે તો શું કામ કરીએ છે ગાયત્રી મંત્ર? ગાયત્રી મહામંત્ર એ તો સૂર્ય મંત્ર છે. સૂર્ય એ તો આ જગતના પાલન અને પોષણ રક્ષણ કરનાર દેવતા. અને એટલે ગાયત્રી ઉપાસના કરવાથી જ્યાં પણ આપણે અટકી ગયા હોય ને, જ્યાં રસ્તો ન મળતો હોય ને, એની પ્રેરણા એ આપે આપણને. આપણે અત્યાર સુધી કર્યું છે ને પણ સમજ્યા છે બધું ખોટું. ઉપાસનાથી શું થાય તો કે જ્યાં આપણે રસ્તો ભૂલી ગયા છે ને એ આપણને સાચો રસ્તો દેખાડે. અને એમાં પણ રવિવારનો દિવસ સૂર્ય ઉપાસનાનો દિવસ, ગાયત્રીની ઉપાસનાનો દિવસ. અને બ્રાહ્મણ હવે એને ચિંતા થવા લાગી કે જો મને પૈસા પાછા નહીં મળે, મારી રકમ પાછી ન મળે તો મારી દીકરીના મેં લગ્ન કેવી રીતે કરીશ. એ બ્રહ્મમુહૂર્તના સમયમાં સૂર્યને ઉપાસના જ્યારે કરે છે ત્યારે પ્રેરણા જાગી છે બ્રાહ્મણને કે લાવ, રાજાને તો વાત કરી જોઉં, જો નસીબમાં હશે તો મને મળશે. રાજાની પાસે વાત કરવા ગયા. રાજાએ કહ્યું કે તમારી ભૂલ કહેવાય કે તમે ચિઠ્ઠી ન લખાવી. છતાંય રાજાએ કહ્યું કે ચાલો, તમે બ્રાહ્મણ છો, તમને ન્યાય અપાવવાનું અમારો ધર્મ છે એટલે હું પ્રયત્ન કરું. એવું કરું કે આવતીકાલે મારી જ્યારે સવારી આપણા રાજનગરના રસ્તા તરફ નીકળશે, એ રસ્તાની વચ્ચે જાય એટલે તમે એક કામ કરજો, શેઠની જે પેઢી છે એનાથી થોડાક આગળ તમે ઊભા રહેજો અને હું ઈશારો કરું એટલે મારી પાસે આવીને તમે બેસી જજો, તમારા નસીબમાં હશે તો તમને મળી જશે.
અને આ બાજુ બ્રાહ્મણ ઘરે ગયા, આશા બંધાઈ કે કદાચ કંઈક થઈ જાય. બીજે દિવસની સવાર થઈ, રાજાની સવારી નીકળી છે. રાજાના કહ્યા પ્રમાણે બ્રાહ્મણે કર્યું અને જ્યાં ઊભા છે રાજા ઈશારો કર્યો એટલે સાથે રાજાની પાસે જઈને બેસી ગયા. રથમાં બેઠેલા રાજાની પાસે બેસી ગયા અને આ બાજુ શેઠની પેઢી રસ્તામાં આવતી હતી અને એ બાજુથી સવારી પસાર થઈ. આ બાજુ શેઠે જોયું, એના મુનિમે જોયું અને એમ કરતા કરતા સવારી આગળ ગઈ, થોડેક દૂર ગઈ એટલે રાજાએ બ્રાહ્મણને કહ્યું કે ઉતરી જા, કામ પતી ગયું. બ્રાહ્મણ તો ઉતરી ગયો, પણ જેવો ઉતરીને વિચાર કરવા લાગ્યો કે આ રાજા વાજાને વાંદરા બધા સરખા, હે આટલું કર્યું એમાં શું મળવાનું હતું? એને શેઠને કંઈક બે શબ્દ કહ્યા હોત તો કદાચ મને કંઈક પાછું મળે. પણ બ્રાહ્મણ આવા વિચાર કરતો કરતો જ્યાં ગયો છે અને પાછળ એટલી વારમાં મુનિમની બૂમ સંભળાઈ, ઓ બ્રાહ્મણ દેવતા ઉભા રહો ઉભા રહો. બ્રાહ્મણે પાછળ જોયું કે મુનિમજી આવી રહ્યા છે. મુનિમે આવીને કહ્યું કે અમારા શેઠ તે દિવસે બધું ભૂલી ગયા હતા અને હવે યાદ આવ્યું, આ બધી તમારી રકમ પાછી અને શેઠે ઉપરથી કેટલું બધું આપ્યું છે તમને ઉપહાર, અને સાથે એવું કહેવડાવ્યું છે કે જ્યાં પણ તમારી દીકરીના લગ્નમાં જરૂર પડે ને ત્યાં અમને કહેવડાવજો. અને પરમ પૂજ્ય ગુરુદેવ આ વાત બતાવતા કહે કે બેટા આ પ્રભાવ છે નો, જો એ 5 કે 25 રાજ્યનો જો એ રાજા હોય એ સંભાળતું હોય અને એની પાસે બેસવાથી થોડીક જ વાર બેઠા અને જો આટલો બધો લાભ થતો હોય તો વિચાર કરજો, આ તો જગત જનની માં જગદંબા છે, આપણી સૌની માં છે. એ માની પાસે બેઠા હોય ને તો માં બાળકને એમને ન જવા દે, ખાલી ન રાખે, માં બાળકને ભરી દે. લાઈટ બિલ ભરવા જઈએ છે ને આપણે, મહિને 2 મહિને જે બિલ આવે છે ને આપણું, વીજળી પંખા બધું ચલાવીએ છીએ અને એ બિલ ભરવા જઈએ ને ત્યારે આપણા બધાના ખિસ્સા ખાલી થાય છે. પણ ચોક્કસ વિશ્વાસ અપાવ્યો છે કે જે સર્વ જગતને જે પ્રકાશિત કરે છે, આટલો બધો પ્રકાશ આપે છે, ક્યારે બિલ નથી માંગ્યો આપણી પાસે. અને એ પ્રકાશિત કરનાર સર્વ જગતના નાથ પાસે જો થોડી જ ક્ષણો બેસી જઈએ ને તો એ આપણને ભરી દે છે. અને હમણાં બહેનો વાત કરતા હતા, અમારા કુસુમ્બાની સાથે કેટલા બધા બહેનો છે. આજે તમને એમ થશે કે તમે મોરબીના છે એટલે વાત કરો છો, અમારી નથી કરતા, પણ માફ કરજો, તમારા ચરણોમાં હું તમારી દીકરી તરીકે હું તમને વંદન કરું, વિનંતી કરું. પણ આ તો જે જોયેલું છે એ બતાવીએ છે. હમણાં જ બતાવતા હતા કે દર વર્ષે અનુષ્ઠાન કરવા જઈએ છે ને હરિદ્વારની અંદર, એટલે 50 કે 100 ગયા વખતે 100ની સંખ્યામાં બધી બહેનોને લઈને ગયા હતા, કદાચ ન ભૂલતી હોય તો. અને એ બધી જ નવા વિસ્તારની બહેનો અને જ્યાં અનુષ્ઠાન કરવા જાય છે ને અને આવીને પોતે કહે છે કે અમે શક્તિથી ભરાઈ જઈએ છીએ અને આવીને બેસી નથી રહેતા, આપણે બધા તો અનુષ્ઠાન કરી આવે અને પાછા આવીને ઘરે પાછા હતા ને, મારે બોલવું ને પડે પાછળ. પણ જેને શક્તિ આપી છે ને એનો ઉપયોગ કરે છે. ગામડે ગામડે જઈ અને સ્વાધ્યાય કેન્દ્ર સાહિત્ય, ગુરુદેવનું જે સાહિત્ય છે ને એ ગામડે ગામડે જઈને આપે છે. શું એમને ઘર નહીં હોય, એમને પરિવાર નથી સંભાળવાનો? બધું જ કરતા કરતા પણ હમણાં એ જ કહેતા, એ જ વાત કરતા હતા, ખાલી આ તો પેટને ભાડું આપવા માટે ખાલી ખાઈએ છીએ, એટલા માટે જમીએ છીએ અને ઘરના પણ બધા એવા ટેવાઈ ગયા છે. તો વિચાર કરજો, આપણને એવું થાય કે ગુરુદેવ તારી જો શક્તિ અને તારી જો ચેતના આ બધાની અંદર એવી ભરી ભરાઈ જાય ને તો ચોક્કસ આવતા સમયમાં ગુરુદેવનું યુગ નિર્માણનું કામ ચોક્કસ બની શકે.